હવે જોઈએ મુખ્યબધિર સમાચાર. રાજ્યમાં ફરી વરસાદની હવામાન વિભાગની આગાહી. આગાહીકાર અમલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. 23 સપ્ટેમ્બર સુધી અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈની આસપાસ 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 12 અને 13 સપ્ટેમ્બરે કેજરીવાલ અમદાવાદ પ્રવાસે આવશે. અમદાવાદની તમામ કોલેજમાં જીમના નામે ફી ઉઘરાવવાનું કૌભાંડ. તમામ સરકારી કોલેજમાં ખોટી રીતે ફી ઉઘરાવાતી હોવાનો એનએસયુઆઈનો આરોપ. કોઈ પણ કોલેજમાં જીમ ન હોવા છતાં ઉઘરાવાય છે રૂપિયા. તમામ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી 20 રૂપિયા ઉઘરાવાય છે. 2000 વિદ્યાર્થીઓ પાસેથી વર્ષમાં 2 વખત ઉઘરાવાય છે 20 રૂપિયા. તમામ કોલેજમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષમાં 2 વખત ખોટી રીતે 20-20 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. પાટણના રાધનપુરમાં દેવગામમાં અર્બુદા સેનાની જિલ્લા કારોબારી બેઠક મળી. વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કારોબારી બેઠક મળી. કારોબારી સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા. કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દાઓ સાથે ઠરાવ રજૂ કરાયો. નવસારીની સબજેલમાં કેદીના ગેરવર્તણૂક મામલે ફરિયાદ. કેદી રહીમ રજાલ અલી જેલ સહાયક સાથે ગેરવર્તણૂક કર્યું. પરિવાર સાથે ફોન પર વાત કરવા બાબતે કેદીએ જેલમાં બબાલ કરી. લાયબ્રેરીમાં કમ્પ્યુટર અને ફોન પછાડી સરકારી નુકસાન કર્યું. જેલ સહાયક અવિનાશ કુંવરે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ભરૂચમાં ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં વીજળી પડવાથી કંપનીમાં આગ લાગી. પેન્ટાફોર્સ નામની કંપનીના પ્લાન્ટમાં મોડી રાત્રે આગ લાગી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ.